શિક્ષણ મંત્રી ગુજરાત સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર ખાડે ગયો ભાઈ ખાડે ગયો શિક્ષણ ખાડે ગયો ખાડે ગયો ભાઈ ખાડે ગયો એક થી નવ ધોરણ ના પાઠ્ય પુસ્તકો હજુ સુધી પ્રાપ્ત ના થતા શિક્ષણ બોર્ડ ખાડે ગયું છે તે બાબતે માની એક અઠવાડિયામાં આ બાબતે યોગ્ય પગલા લઈ વિદ્યાર્થીઓને આપ શ્રી પાઠ્ય પુસ્તકો પહોંચાડશો તથા વિક્રેતાઓને એ થાય તે તમામ કાર્યવાહી સાહેબ બીજે ના સાહેબ અમે અમારે પાસે સ્ટોક હોય તો પણ એ લોકો નથી લઈ જતા લાસ્ટ ટાઈમ ની ફરિયાદ અમે આપના સાહેબ ને ધ્યાન પર રાઇટિંગ માં લાવ્યા એટલે સાહેબ એક્ઝામ પતી અને તરત જ એમને કોર્સ ચાલુ કરી દીધો બીજા સત્ર નો બીજા સત્ર ના ચોપડા જો આયા નથી તો હું એટલું તાત્કાલિક એ કોશિશ કરીને એટલે કેવી ઇન્ફોર્મેશન સાહેબ બોલો તમને શું આપ તમે કેવી ઇન્ફોર્મેશન છે તમારે છઠ્ઠા ધોરણ માં એક સ્કૂલ ના છઠ્ઠા ધોરણ પુસ્તકો થયેલા આવ્યો ચાલો નો એ પણ જામ બસ ઓકે ઓકે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ડીઓ સાહેબને આવેદન પત્રમાં આપવામાં આવ્યું છે. આવેદન પત્ર એ સંદર્ભમાં છે કે ભાઈ બીજું સત્ર શરૂ થયા આજે ત્રીજો દિવસ છે અને હજુ બજારની અંદર ચોપડાઓ ઉપલબ્ધ નથી, પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી અને જ્યારે પૂછવામાં આવે છે તે કહે કે હજુ દિવસો લાગશે ને ચોપડાઓ હજુ છપાવવામાં છે. તો અમે ડીઓ સાહેબને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને પણ અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ નાના નાના બચ્ચાઓ જોડે તમે છેડા ના કરો અને વહેલી તકે અમને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરો. તમે વાતો તો બધી બહુ મોટી મોટી કરો, બેનરો લગાવો છો કે ભાઈ શાળા પ્રવોત્સવ અને બધા મોટા મોટા તાયફાઓ કરી રહ્યા છે ભાજપ, તો એની સામે અમે અમને કહેવા એવા છે કે ભાઈ વહેલી તકે અમને ભવિષ્ય જોડે ચેડા ના કરતા અને જો આવું થશે તો અમે આવનાર દિવસોમાં મોટો આંદોલન પણ કરીશું અને જરૂર પડશે તો આ ડીઓ સાહેબની ઓફિસ અમે તાળાબંધી પણ કરીશું. વિકીભાઈ આજે તમે અહીંયા આવ્યા છો તો શિક્ષણ અધિકારીએ શું જવાબ આપ્યો? શિક્ષણ અધિકારી એવું કહે છે કે ભાઈ પહેલાં અમને સવાલ કરે છે કે ભાઈ આ સ્કૂલ પ્રાઇવેટ છે કે ભાઈ ગ્રાન્ટેડ છે. હવે શિક્ષા ભાઈ તમે ડીઓ છો, ડીઓ તો પ્રાઇવેટ અને તમે માનો કે ભાઈ ગ્રાન્ટેડ સ્કૂલ છે કે નોન ગ્રાન્ટેડ તમે તો બધાના ડીઓ છો. કે એવું થોડું છે કે સરકારી સ્કૂલના તમે ડીઓ છો, એનો મતલબ એ થયો કે ભાઈ તમે પ્રાઇવેટ સ્કૂલના ડીઓ નથી એમનું કહેવું કદાચ મને એવું લાગે છે. એટલે કદાચ કાં તો એમને ગેરસમજ છે કે એમને પોતે ફરી શીખવાની જરૂર છે કે ભાઈ હું ડીઓ સાનો છું. એટલે જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા અત્યારે એક આવેદનપત્ર મને મળ્યું છે કે બીજું સત્ર શરૂ થયા હોવા છતાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. એટલે એ આવેદનપત્રમાં એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે કોઈ વિસ્તારમાં કે કોઈ તાલુકામાં કે કોઈ જિલ્લામાં કે કયા ધોરણમાં કઈ જગ્યાએ મળ્યા નથી. એવું એક ઉદાહરણ એવું આવ્યું છે કે એક ભાઈ હતા, એમનો પોતાનો દીકરો એ છઠ્ઠા ધોરણમાં રૂંગટા સ્કૂલમાં ભણે છે. એમની જે સ્કૂલ છે એ નોન ગ્રાન્ટેડ છે. પરિસ્થિતિ એ છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના કોઈ પણ વિદ્યાર્થીને પુસ્તકો નથી મળ્યા એવું અત્યારે નથી. અમારી પાસે આવી જાય છે કારણ કે બિફોર ટર્મ શરૂ થાય એના પહેલાં અમે માહિતી આપી દઈએ છીએ અને તે પ્રમાણે પુસ્તકો આવી જાય છે અને અમારી શાળામાં અમે શાળામાં પહોંચાડી દઈએ છીએ, બિફોર ટાઈમ પહોંચાડી દઈએ છીએ. એટલે સવાલ રહે છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો, તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના પુસ્તકોની જવાબદારી અમારી નથી. તેમ છતાં એ વિદ્યાર્થીઓની જવાબદારી અમારી નથી એવું અમે છટકી ન શકીએ. અમે આ આવેદનપત્ર મેં સ્વીકાર્યું છે અને હું આજે જ પાઠ્યપુસ્તક મંડળને જાણ કરવાનો છું કે ભરૂચમાંથી આવું આવેદનપત્ર મળ્યું છે અને વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી. કોઈ પણ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકથી વંચિત ન રહેવો જોઈએ એવો મારો અને તમામ લોકોનો એક એટિટ્યૂડ છે, આપણી ફરજ છે. એટલે હું આના માટે વહેલી તકે કોશિશ કરું છું.